આગળ વાત કરીએ સાબરકાંઠાના વડાલી પોલીસે એક સરાહનીય કામગીરી કરી છે. પોલીસને વડાલી નગરમાં આવેલી અવાવરુ જગ્યાએથી એક બાદ એક એમ પાંચ બાળકો મળી આવ્યા હતા. આ બાળકો ભૂખ્યા હોવાથી પોલીસે તેમને ભોજન કરાવ્યું અને પોલીસે રમકડા સહિતની જરૂરી ચીજો આપી માતા પિતાની ભૂખ પૂરી પાડી છે. પોલીસે બાળકોના વાલીઓને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના પરિવારને શોધવામાં નિરાશા સાંપડી હતી, કેમ કે બાળકોના પિતાનું અવસાન થયું હોવાથી અને તેમના માતાએ બીજા લગ્ન કર્યા હોવાની જાણ થઈ હતી. હાલ પોલીસ જ આ બાળકોના માતા પિતા તરીકેની જવાબદારી સંભાળે છે. એટલું જ નહીં, પોલીસે હવે આ બાળકોના અભ્યાસ અને જતન માટેની તજવીજ પણ હાથ ધરી છે. તળાવ હતો, એના પાણીમાં લીમડાનું ઝાડ હતું, પાણીમાં એ ચાર પાંચ બાળકો હાજર હતા. એમને પૂછતા એ પોશીનાથી વડાલી મજૂરી અર્થે એમના કાકા સાથે આવ્યા હતા એમ મેસેજ મળ્યો, પણ કાકાની શોધખોળ કરતા એમના હાજર મળ્યા નહીં. પછી અમારા ચાઇલ્ડ વેલફેર ઓફિસર હતા એ એમને લઈ સેફ જગ્યાએ લઈ ગયા બાળકોને. બાળકો ચાર પાંચ દિવસથી ભૂખ્યા હોય એવું લાગતા એમને ખાવામાં આપવામાં આવ્યું. એમને જે છે કપડાં અને એમની જે કટિંગ વગેરે કરવામાં આવી અને એમને નવડાવી ધોવડાવી એમને ચોખ્ખા કરવામાં આવ્યા. પછી એમને પૂછપરછ કરતા એ પોશીના એક ગામમાંથી આવ્યાનું જણાવ્યું. પછી એક સરપંચ એમના ગામને સરપંચનો કોન્ટેક્ટ કરતા એમના પિતા ગુજરી ગયા હોય અને એમની માતા બીજા સાથે પરને ગઈ હોય અને બીજા જગ્યાએ જતી રહી હોય એવું જણાવતા એમને શેલ્ટર હોમમાં કોન્ટેક્ટ કર્યું. અને પછી એમને આગળને મેઇન સ્ટ્રીમમાં આવે, એમનું શિક્ષણ, એમનું પોષણ વ્યવસ્થિત થાય અને એમને માનસિક ફિઝિકલ ગ્રોથ વ્યવસ્થિત થાય એ માટે એમને શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવ્યું છે.